હરિ સર્વ સર્વ હરિભક્તોને મારા સપ્રેમ જય ગુરુદેવ વિષય ચાલે છે ગુરુ અને શિષ્યનો સંવાદ વશિષ્ય ગુરુ અને શિષ્ય રામનો સંવાદ વશિષ્ય રામ પાસે ટેક લેવડાવે છે સત્યમ બધે સાચું જ બોલજે ધર્મશ્ચર્ય ધર્મનું પૂરેપૂરું પાલન કરજે ત્રીજું છે સ્વાધ્યાય કરજે મતલબ આત્મા નિરીક્ષણ કર્યા કરજે બૈરમુખ નહીં બનતા અંતર્મુખ બની અંદર જાંચ કરી આપણામાં પડેલા દુર્ગુણોને જોઈ જ્ઞાનથી સમજી અને બહાર કાઢજે સ્વાધ્યાય કરજે સ્વનું અધ્યયન કરજે કે તમે જે બતાવ્યા છે દોષો એને સ્પષ્ટ રીતે હું જોઈ શકું અને એને મારા સબકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડમાંથી ડિલીટ કરતો જાઉં એનું નામ છે આત્મનિરીક્ષણ અને લક્ષ્યનું જ્ઞાનમાં હું જાગ્રત રહેતો જાઉં પછીનો ટોપિક આવે આપણે કોણ છીએ મનુષ્ય કોણ છે તો કે આપણે ઈશ્વરના સંતાનો છીએ આલિયા માલિયાના સંતાનો નથી આપણે ઋષિમુનિઓના સંતાનો છીએ આપણે દેવ દેવીઓ ઉમિયા માતા કુળદેવીના સંતાનો છીએ આપણે ભારત માતાના સંતાનો છીએ વેદ કહે છે સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું છે તો ઈશ્વર જ આપણા સર્જનહાર છે એ જ આપણા માતા છે અને એ જ આપણા પ્રભુ છે ઓર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નીત ગાઈએ થાય હમારા કામ હે તલા ઘસાવ તું સદા રાખ દિલ સાબ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો માટે આપણે એક ઈશ્વરના સંતાનો છીએ પરમાત્માનો અંશ આત્મા છીએ એ કદાપી ન ભૂલવું જોઈએ તો આપણને એવા કાર્ય કરવા જોઈએ એવા સત્કર્મો કરવા જોઈએ કે જેથી કરીને આપણા પરમપિતા પરમાત્માને દુઃખ ન થાય એની બનાવેલી આ સૃષ્ટિનું એને અફસોસ ન રહે માટે વારંવાર યાદ રાખવું દિવસ દરમિયાનમાં જીવનમાં કે હું તો પરમાત્માનો અંશ આત્મા છું હું તો શિવનો અંશ જીવ આત્મા છું હું તો ઈશ્વરનો અંશ છું કે જે ઉર્જાથી ભરી પડી છે હવે જોઈએ પ્રભુ કર્મનું ફળ આપે છે તો કર્મનું ફળ કર્મ બે પ્રકારના છે એક સત્કર્મ છે બીજો કુકર્મ છે સત્કર્મનું ફળ છે સુખ કુકર્મને દુષ્કર્મનું ફળ છે દુઃખ તો કર્મનું ફળ જોઈએ સત્કર્મનું ફળ શું તો કે પ્રભુ કહેશે એવા જીવાત્માને હું ઉચ્ચ ઉચ્ચ યોનીમાં અવતાર આપું છું જ્ઞાની અને સમજુ માતા પિતાના કુખે અવતાર આપું છું એવા સત્કર્મીને હું સદ્ગુણી પતિ અને સદગુણી પત્ની આપું છું અને આજ્ઞાંકિત બાળકો આપું છું જ્ઞાની અને સમજુ માતા પિતા આપું છું સદગુણી પતિ અને પત્ની આપું છું સાથે સાથે આજ્ઞાંકિત બાળકો આપું છું જે માતા પિતાની આજ્ઞાનું પાલન કરે એમાં બાળકો આપું છું એવો પરિવાર આપું છું સગ સંપત્તિ આપું છું પરિવાર એવો આપું છું આ સત્કર્મનું સીધું પરિણામ છે જે મનુષ્ય જીવનમાં કુકર્મો કરે છે દુષ્કર્મો કરે છે એવાને પ્રભુ શું કરે છે તો કે એવા જીવાત્માને પ્રભુ નીચ યોનીમાં અવતાર આપે છે ઉચ્ચ યોનીમાં અવતાર ન આપે એને અજ્ઞાની માતા પિતા મળે એવા કુલમાં અવતાર લે કર્કસ ઝઘડા ખોળ પતિ અને પત્ની આપે પતિએ એવો જ આપે પત્ની બી એ આપે વ્યસની બાળકો આપે ગુટકા સિગરેટ દારૂ માંસ મદીરા ડ્રગ મોબાઈલ આસુરી સંપત્તિ આપે અને નીચ સ્વાર્થી સગા વાલા સગા સંબંધીઓ પરિવાર આપે તો તમે જોઈ શકો છો સત્કર્મનું સીધું પરિણામ શું છે અને દુષ્કર્મ કુકર્મનું સીધું પરિણામ શું છે આથી સંકલ્પ કરો કે મારા જીવનમાં હું કદાપી કુકર્મ ન કરું દુષ્કર્મ ન કરું કરું તો સત્કર્મ કરું પરના અપરિતના પર કલ્યાણના પર સેવાના પરમાત્મા કામ કરું નિઃસ્વાર્થ ભાવે સેવા કરું સત્યમય જીવન જીવું ધર્મનું અક્ષરસ પાલન કરું શિક્ષાપતિના નિયમોનું પાલન કરું વારિયજ્ઞના નિયમોનું પાલન કરવું આ પાલનમાં જ આ પાલન એ જ વેદવાણી છે તો તો આપણા પરિવારમાં પ્રભુ બધાને આવી સદ્બુદ્ધિ આપે કે હું વેદનું ધર્મનું પાલન કરું સત્સંગમાં જાઉં બાળકો ધર્મની ભાવનાવાળા દિન પ્રતિદિન આગળ વધતા રહો મન બુદ્ધિ ચિત્તને અહંકાર ક્ષમતા આવતી જાય હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ ભાવ લાગણી વાસ્તલ્ય ખેંચાણ સંવેદનાઓ મય જીવન જીવે પરિવારમાં બધા જ માતા હોય પિતા હોય દાદા હોય દાદી હોય પરિવાર હોય ચાચા હોય ચાચી હોય મામા હોય મામી હોય કે બાળકો હોય કે દીકરો હોય કે વહુ હોય કે દીકરી હોય એ બધાની મારી નમ્ર વિનંતી એકવીસમી સદીમાં મોટા મોટો આપણો દુશ્મન હોય તો મોબાઈલ છે કેમ વધુ પડતો દુરુપયોગ કરવાથી મોબાઈલનું વ્યસન લાગે એનીથિંગ ઇન એક્સેસ ઇઝ અ પોઈઝન કોઈ પણ વસ્તુ મર્યાદાથી બારે વાપરીએ તો એ ઝેર બની જાય એમ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી તમે બધા જ હવે આ વ્યસનમાંથી પરિવારને દૂર રાખજો એ જ આત્માની ઉન્નતિ પ્રગતિ કરો ભક્તિના માર્ગે આગળ વધો સર્વે સુખીન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંત મા દુઃખ ભગવે ઓ શાંતિ 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 હરિ ઓમ તત્સ